કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ કિસાન સેલ દ્વારા આગામી હોળીના દિવસે કાળા કાયદાનો ત્યાગ કરી તેને હોળીમાં હોમી વિરોધ કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કિસાન વિરોધી ત્રણ કાળા કાયદાઓના વિરોધમાં ગુજરાત ખેડૂત અને કોંગ્રેસ કિસાન સેલ દ્વારા આગામી 28 માર્ચના રોજ હોળીના દિવસે આ ત્રણ કાળા કાયદા હોમીને વિરોધ કરાશે અને ત્રણ કાળા કાયદાનો ત્યાગ કરવામાં આવશે. છેલ્લા 4 મહિનાથી દિલ્હીમાં ચાલી રહેલ કિસાન આંદોલનમાં 250 કરતા વધુ કિસાન ભાઈઓ શહીદ થયા છે અને વધુ શહીદ ન થાય અને અંગ્રેજોને વટલાવે તેવી સરકારની થોડીક આંખો ખુલે. જગતનો તાત અન્નદાતા જ્યારે રોડ પર હોય તો હું ખેડૂતના દીકરા તરીકે કિસાન આંદોલનને સમર્થન આપું છું, તેમ ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના કોઓર્ડિનેટર કેતન વાણીએ જણાવ્યું હતું. ખેડૂત વિરોધી કાળા કાયદાના વિરોધમાં હોળીના દિવસે હોળીમાં આ કાળા કાયદાની હોળી ગુજરાતમાં કોંગ્રેસ કિસાન સેલ દ્વારા કરશે અને સરકારને આ કાળો કાયદો પરત ખેંચવાની માંગ કરી હતી. આજે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ બિલના કાયદા જે લાવવામાં આવ્યા છે એ તદ્દન ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાનકારક કાયદાઓ છે. આજે છેલ્લા 4 મહિનાથી દિલ્હીની અંદર આંદોલન ચાલી રહ્યું છે અને હજી આંદોલન ત્યાં ચાલુ જ છે અને આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે. અને આ ત્રણ કૃષિ બિલનો અમે ખેડૂત પુત્ર ભારત દેશના તમામ ખેડૂતો એમનો વિરોધ કરીએ છીએ. આજે દિલ્હીની અંદર 250થી પણ વધારે કિસાનો શહીદ થયા છે ત્યારે પણ આ તાનાશાહી સરકાર અને મૂંગી અને બેરી સરકારની આંખો નથી ઉગડતી. ત્યારે અમે આજે આવતીકાલે હોળીના દિવસે હોળી દહનની અંદર આ ત્રણ કાળા કાયદાઓને હોળી દહન કરી અને અમે વિરોધ દર્શાવીશું. આજે ગુજરાતના તમામ ગામડાઓ, ગુજરાતના તમામ સિટીઓ, તાલુકા અને શહેરની અંદર ઠેક ઠેકાણે આનો વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ થશે. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.